આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ ભળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં નારી મહાત્મ્યનું ચિંતન કરીએ તે પહેલાં 2 મિનિટ ગુરુવંદનાનું એક ગીત લઈએ અને ત્યારબાદ આગળ વધીએ. હમ શાદર શીશ ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં, શ્રી રામ તુમ્હારે ચરણોં મેં. જિસ જિસ યોની મેં ભ્રમણ કરે, જો ભી શરીર પથ ગ્રહણ કરે, હમ કમલ ભ્રંગવત રમણ કરે, ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં. હમ સાદર શીશ ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં, શ્રી રામ તુમ્હારે ચરણોં મેં. ઘર મેં યાવન મેં દેહ રહે, મન કા પદ પંકજ ગેહ રહે, પડતા હર દિન તવ સ્નેહ રહે, ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં, શ્રી રામ તુમ્હારે ચરણોં મેં. ધન સંપત્તિ કી કોઈ ચાહ નહીં, પરિવાર છૂટે પરવાહ નહીં, બસ હો મેરા નિર્વાહ યહી, ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં. હમ સાદર શીશ ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં, શ્રી રામ તુમ્હારે ચરણોં મેં. આપકે હી ગુણો કા હો ચિંતન, આપકે હી ગુણો કા હો કીર્તન, ભૂલે ન કભી એક પલ એક ક્ષણ, તન મન ધન સારા હો અર્પણ, ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં. હમ સાદર શીશ ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણોં, શ્રી રામ તુમ્હારે ચરણોં. પાવન પ્રજ્ઞાપુરાણમાં ગુરુદેવ લખે છે નારી મહાત્મ્યમાં ઋષિઓ થયા, મુનિઓ થયા કે થયા ભગવાનના અવતારો, એ બધાને જન્મ આપનારી નારી હતી મહાન માતાઓ. માં ન હોય તો આ દુનિયા ક્યાંથી, માના સ્થાન અનેરા રે, એમાં કોઈ શંકા નથી કે નારી મહાન ને નારાયણી રે, નારી મહાન ને નારાયણી રે. પણ અંધકાર યુગમાં ક્યાંથી પાક્યા સ્વાર્થ પંડિત, નારીના ગૌરવને હણી નીચ અને ગુલામ કીધી અંકિત, નારીના ગૌરવના શ્લોકો શાસ્ત્રોમાંથી દીધા હટાવી, તેના ઉપર ખોટા પ્રતિબંધના શ્લોકો દીધા ઘુસાડી, સૃષ્ટિની શરૂઆતથી જ માતા અગ્રસ્થાને હતી, ઉમા મહેશ્વર રાધા કૃષ્ણને સીતારામની જુઓ જોડી, સપ્તર્ષિઓને ઋષિ મુનિઓ ઘણા હતા ગૃહસ્થાશ્રમી, ગુરુકુળની વ્યવસ્થા સંભળાવી, ગુરુકુળની વ્યવસ્થા સંભાળવી, માતાની હતી જવાબદારી, માતાની હતી જવાબદારી. અને એટલા માટે કીધું, માં જો ન હોય તો દુનિયા ક્યાંથી, માના સ્થાન અનેરા રે, એમાં કોઈ શંકા નથી કે નારી મહાન ને નારાયણી રે,
નારી મહાન ને નારાયણી રે. આવા પાવન નારી મહાત્મ્ય પુરાણમાં પ્રકરણમાં પૂજ્ય ગુરુદેવ અદ્ભુત દ્રષ્ટાંતો આપતા આપતા ખૂબ સારી વાતો કરે છે. દેશ દેશના પંડિતો વચ્ચે એક વખત શાસ્ત્રાર્થ થયો છે. રાજા જ્ઞાનસેન આ બહાને વિદ્વાનોનો સત્કાર કરતા, ધન અને માન બધાને મળતું હતું, પણ શાસ્ત્રાર્થમાં જે વિજયી થાય એમના માર્ગદર્શનમાં બીજા બધાએ રહેવું પડતું. તે વખતે પોતપોતાની તૂતડી ફૂંકવાની અને મતભેદ ઉભો કરવાની પ્રથા ચાલતી હતી. આ વખતના શાસ્ત્રાર્થ સમારોહમાં વિદ્વાન ભારવીને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા. આજે રહેલા વિદ્વાનોએ એમનું નેતૃત્વ સ્વીકારી લીધું. વિજેતાનું સન્માન પ્રદર્શિત કરવા માટે રાજાએ એમને હાથી પર બેસાડ્યા છે અને રાજા પોતે ચમર ઢોળતા ઢોળતા એમના ઘર સુધી લઈ ગયા છે. ભારવી જ્યારે સન્માન સાથે ઘરે પહોંચ્યા તો એમના માતા પિતાના આનંદનો કોઈ પાર નથી રહ્યો. ઘરે જઈને એમણે સૌથી પહેલા પોતાની માતાને પ્રણામ કર્યા છે, પિતાને ઉપેક્ષાથી પ્રણામ કર્યા છે અને માતાને આ ખટક્યું છે. માતાએ વડીને દંડવત પ્રણામ કરવાનું કહ્યું, તેથી એમણે એનું પાલન કર્યું. પિતાએ દુઃખી હૃદય ચિરંજીવ રહો એવું કહ્યું. વાત પૂરી થઈ ગઈ, પણ માતા અને પિતા બંને દુઃખી રહ્યા. એમને એટલી પ્રસન્નતા નહોતી થઈ જેટલી થવી જોઈએ. ગુરુકુળમાંથી પાછા ફરેલા વિદ્યાર્થીઓ જે શિષ્ટાચારથી ગુરુનું અભિવાદન કરતા હતા અને ગુરુ જે રીતે છાતીએ લગાવી શિષ્યને આત્મીયતા ભર્યા આશીર્વાદ આપતા હતા તેનો અહીં બંને પક્ષે અભાવ હતો. રાજાએ હાથી પર બેસાડી ભારવીને ચામર ઢોળ્યો અને એના અહંકારને લીધે તેઓ શિષ્ટાચાર નમ્રતા અને વિવેક ભૂલી ગયા હતા. પિતાના ચહેરા પર ખિન્નતા જોઈ ભારવી માતાને કારણ પૂછવા ગયો છે. ભારવીને માતાએ જણાવ્યું કે વિજય પ્રાપ્ત કરવા પાછળ તારા પિતાએ કેટકેટલો ભોગ આપ્યો છે તે તો તું ભૂલી જ ગયો છે. શાસ્ત્રાર્થના દસેય દિવસ સફળતા માટે પાણીભેર ઉપવાસ કર્યા અને એ પહેલા તને ભણાવવા માટે પણ કેટકેટલો શ્રમ કર્યો છે એનું તો તને સ્મરણ જ ના રહ્યું. વિજયનો અહંકાર તારા ચહેરા પર ચમકે છે અને પિતાના અભિવાદનમાં માત્ર નામનો જ શિષ્ટાચાર હતો. ભારવીને પોતાની ભૂલ સમજાઈ વિદ્વતાનો અહંકાર ઓગળી ગયો અને એક શિષ્ય તથા પુત્રને શોભે એવો વિનય તેમનામાં પેદા થયો છે. માતાની આંખમાં આંસુ આવી ગયા અને માતાએ કહ્યું, વત્સ, તારા વિજય પાછળ તારા પિતાની સાધના છે, એ તો ભૂલીશ નહીં, તારા પિતાનું યોગદાન છે. વિદ્વતાના વિજય પાછળ શિષ્ય વિવેકશીલતા ક્યારેય ન ભૂલવી જોઈએ. આવું જ એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે. બંગાળના રાજા ગોપીચંદ યુવાનીમાં અનેક વ્યસનોથી ઘેરાયેલા હતા. એમણે એમના લગ્નો પણ ઘણા કર્યા અને મદ્યપાન જેવી કુટેવો પાડી. મિત્રો, મદ્યપાન વિશે ખૂબ, મદ્યપાનમાં બધા જ પાપો આવી જાય છે. મદ્યપાન ક્યારેય ન કરવું જોઈએ અને એટલા માટે કીધું, વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર, જો વ્યસન કરો ગાયત્રી મહામંત્રનું તો ઉતરી જાય બેડો પાર. વ્યસન માત્ર માણસને મારે છે અને દારૂ તો, દારૂ માટે કીધું છે, દારૂ ન પીના ભૈયા પાગલ ફિરોગે તુમ બજાર મેં, દારૂ ન પીના ભૈયા પાગલ ફિરોગે તુમ બજાર મેં, ભૂખે રહેંગે બચ્ચે બીવી રહેગી ઇંતજાર મેં, બિકેગા ગહના ફિર ક્યા કહેના, દર દર ઠોકર ખાના હોગી બડી ખરાબી, નશા ન કરના નશા જહર હૈ, પ્યારે ભાઈ બહેના હોગી બડી ખરાબી, હોગી બડી ખરાબી. નશો માત્ર માણસને મારે છે.
નશો કરવો જ હોય તો પ્રભુ નામ નો કરીએ, પ્રજ્ઞા પુરાણ નો કરીએ, જે આપણી અંતઃ ચેતના જગાડી, આપણી અંદર નું દેવત્વ જગાડી ઋષિ ચિંતન તરફ લઈ જાય, ઋષિ યુગ તરફ લઈ જાય. બીડી ના પીના ભૈયા, જલેગા કલેજા બાત બાત મેં, ઓ બીડી ન પીના ભૈયા, જલેગા કલેજા બાત બાત મેં, ટૂટે કાન ખાના ભૈયા, છાલે પડેંગે ગોરે હોઠ પે, ઓ ટૂટે કાન ખાના ભૈયા, છાલે પડેંગે ગોરે હોઠ પે, હાથો મેં હોગા, હાથો મેં હોગા અંતર, નીંદ ન હોગી રાતો રાત મેં, ઓ હાથો મેં હોગા અંતર, નીંદ ન હોગી રાતો રાત મેં, જવાની ચૌપટ હોગી, હજમ ન હોગા ખાના, હોગી બડી ખરાબી, હોગી બડી ખરાબી, નશા ન કરના, નશા જહર હૈ પ્યારે ભાઈ બહેના, હોગી બડી ખરાબી, હોગી બડી ખરાબી. બંગાળના રાજા ગોપીચંદ પણ ભારે યુવાનીમાં અનેક વ્યસનોથી ઘેરાયેલા હતા. એમણે ઘણા બધા લગ્નો પણ કર્યા હતા અને મદ્યપાન જેવી કુટેવો પણ હતી. એમાં ગુરુદેવે કીધું છે, બીડી તમાકુ દારૂ પાન એ છે રાક્ષસની પહેચાન, બીડી ગુટકા દારૂ પીને લોક કલંકિત થઈના ફરશો, માનવ જીવન દેવ તુલ્ય મળ્યું છે તો ખૂબ સન્માનિત થઈ ફરશો, ખૂબ સન્માનિત થઈ ફરશો. જ્યારે એ બંગાળના રાજા ગોપીચંદ આવા અનેક દુર્વ્યસનોમાં ફસાયા ત્યારે એમની માતા હંમેશા એક જ વાત વિચારતા હતા કે છોકરાને કુમાર્ગથી સન્માર્ગ પર કેવી રીતે વાળવામાં આવે, એની શક્તિને આ રીતે બરબાદ ના થવા દેવાય, એના વ્યક્તિત્વને પરમાર્થના કાર્યો માટે ઉપયોગી બનાવવામાં આવે. એમની માતા ચાહતા હતા કે તે તપસ્વી બને, યોગી બને અને મહાન ઉદ્દેશ્યો સમજવા સમજાવવાનો પ્રારંભ કર્યો છે. આ શુભ કાર્યમાં એમના મામાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગોપીચંદના મામા ભર્તુહરિ હતા અને તેઓ પહેલેથી જ તપસ્વી બની ગયા હતા. માતા અને મામા બંનેના શિક્ષણનો પ્રભાવ પડ્યો. સાથે સાથે યોગી જાલંધરનાથના સંપર્કમાં આવતા તેઓ તેમના શિષ્ય પણ બની ગયા. ગોપીચંદના જીવનમાં આમૂલ પરિવર્તન થઈ ગયું. તેઓ સંયમ સાધનાથી પોતાના દુર્ગુણોમાંથી મુક્તિ મેળવી શક્યા. રાજ્યની જવાબદારીઓ એમની માતાને અને સાથીઓએ સંભાળી લીધી. ગોપીચંદ ભર્તુહરિ અને જાલંધરની ત્રિપુટી દૂર દૂર ક્ષેત્રોમાં પરિભ્રમણ કરતી રહી અને ધાર્મિક વાતાવરણનું નિર્માણ કરતી રહી. ખૂબ સુંદર દ્રષ્ટાંતો ગુરુદેવ આપ્યા છે. એક શેઠનો નોકર બેપરવા અને કામચોર હતો. ઘરના માણસોએ કહ્યું, આ નોકરને કાઢી મૂકો. શેઠની પત્નીએ કહ્યું, એને કાઢી નહીં મૂકીએ, પણ એને સુધારીશું. બીજા દિવસે ગરમ પાણી અને રૂમાલ લઈ જઈ નોકરને જગાડ્યો અને કહ્યું, સ્નાન કરી લે, ત્યાં સુધી હું તારા માટે ચાય બનાવીને આવું છું. નોકર શર્મિંદો બની ગયો. માલિકણની આ સજ્જનતા જોઈ બીજા જ દિવસથી તે સમયસર કામ પર કામ કરવા લાગ્યો અને એને કાઢવો પણ ન પડ્યો. પાછળથી તે ઘરના એક સભ્ય જેવો બની ગયો છે. નગર શેઠ આનંદપાલ જેવા વિનમ્ર સ્વભાવના હતા, એનાથી વિરુદ્ધ એમની પત્ની એટલી જ કર્કશા હતી. આ કર્કશ સ્વભાવનું પરિણામ એ આવતું કે કોઈ કામવાળી એમને ત્યાં ટકતી નહોતી. આટલા મોટા ઘરની સાફસૂફી એમનાથી એકલા હાથે થતી નહીં ત્યારે તેમની પત્નીનો ક્રોધ પતિ ઉપર ખૂબ ઠલવાતો. સંજોગો વસાત એક સેવિકા એવી મળી કે જેણે કર્કશા જોડે કામ કર્યું. તે ગભરાઈ નહીં, પણ કર્કશા પત્નીને સુધારી ત્યાં સુધી એમને ત્યાં તેણે કામ કર્યું.
કર્કશા પત્નીનો સ્વભાવ સુધર્યા પછી એવા કર્કશ સ્વભાવવાળી બીજી શેઠાણીનું ઘર સુધારવા માટે નવા ઘરની શોધમાં નીકળી પડી. આ સ્ત્રીનું નામ હતું વિશાખા. વિશાખા આશ્રય ખોડતી ખોડતી આ નગરશેઠને ત્યાં પહોંચી. નગરશેઠ આનંદપાલને ત્યાં નગરશેઠ આનંદપાલ તો ખૂબ જ નમ્ર સ્વભાવના હતા. એમને જરૂર તો હતી જ, તેથી તરત જ વિશાખાને કામે રાખી લીધી. સેવિકાની શ્રમશીલતા અને નમ્રતાએ શેઠાણીનું મન જીતી લીધું. એણે એકલું કામકાજ કર્યું એવું નહીં, પરંતુ શેઠાણીનો સ્વભાવ પણ બદલી નાખ્યો. શેઠાણીને સુધારવાનું કામ પૂરું થયું એટલે વિશાખા બીજી કોઈ કર્કશા ગૃહિણીના ઘરમાં આશ્રય મેળવવા માટે નીકળી પડી છે. શેઠ અને શેઠાણી એને બધી જ સુવિધા અને સાધન પૂરા પાડતા, છતાં પણ વિશાખા માની નહીં. એણે બીજું એવું ઘર ખોલ્યું જ્યાં કંકાસ અને ગરીબી હોય. આવી અદ્ભુત પ્રકૃતિ વિશે પૂછનાર વિશાખા એક જ જવાબ આપતી હતી કે પ્રવચન અને ધર્મોપદેશ આપવાને બદલે દુઃખી લોકોની સાથે રહીને એમને આપણા સારા સ્વભાવથી સુધારી દેવા યોગ્ય વધારે છે. કેટકેટલું જીવનથી પરિવર્તન આપ્યું છે. વિશાખાના ગુણો અને ઉપદેશના સર્વત્ર વખાણ થવા લાગ્યા. ક્યાંય પણ કોઈ પણ કર્કશ સ્વભાવનો હોય એને ત્યાં સેવા આપવા માટે પહોંચી જાય, કામ એનું રાખી અને એના સ્વભાવમાં પરિવર્તન કરે એવું અદ્ભુત કાર્ય વિશાખા કરતી રહી હતી. તેથી તે બ્રહ્માવર્ત ક્ષેત્રમાં ખૂબ પ્રસિદ્ધ સંતના રૂપમાં પ્રખ્યાત અને સન્માનિત થઈ છે. આવા અસંખ્ય દ્રષ્ટાંતો નારી મહાત્મ્ય પ્રકરણમાં આપ્યા છે. નારી શું ન કરી શકે. જોધપુરના મહારાજા યશવંતસિંહની રાણી એમના કરતા પણ વધારે વીર હતી. રાજા યુદ્ધમાં ગયા હતા પણ હારીને પાછા આવ્યા. રાણીએ કિલ્લાના બહાર દરવાજા બંધ કરાવી દીધા અને કહ્યું કે મારો પતિ ભાગેડુ ન હોઈ શકે, ભાગેડુ રાજા માટે આ કિલ્લામાં કોઈ સ્થાન નથી. યશવંતસિંહ રાણીની આ ટકોરને લીધે પાછા યુદ્ધમાં ગયા અને ખૂબ સાહસથી લડ્યા છે અને વિજય પ્રાપ્ત કર્યો છે. નારી શું ન કરી શકે. નારી ધારી કરી શકે છે. અને એટલા માટે કહ્યું, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ.